નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ નંબર 14 ની અંદર આપણે એક નાનકડો ટોપિક છે એ છેલ્લો ચર્ચા કરવાની છે, એ છે પર્યાવરણ વિષયક પરિણામ. ખૂબ અગત્યનો ટોપિક છે પર્યાવરણ વિષયક પરિણામ. બરાબર, હવે આ પર્યાવરણ વિષયક પરિણામ છે એનો મતલબ શું છે, એની અંદર આપણે કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે? તો એની અંદર પહેલું એક આપણને કહેવું છે કે ઉર્જા સ્ત્રોતો છે એની પસંદગી કયા પરિબળો પર આધાર રાખે છે. હા, શું કહે છે કે ઉર્જા સ્ત્રોતોની પસંદગી કયા પરિબળો પર આધાર રાખે છે? તો આ કયા કયા પરિબળો પર ઉર્જા સ્ત્રોતોની પસંદગી છે એનો આધાર રહેલો છે? તો કે સૌથી પહેલું કે સ્ત્રોત છે એમાંથી ઉર્જા પ્રાપ્તિની સરળતા હોવી જોઈએ, એટલે કે જે કઈ સ્ત્રોત આપણે વાપરવાના છે એમાંથી આપણને સરળતાથી ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ. એટલે પહેલું કે ઉર્જા પ્રાપ્તિની સરળતા એક સૌથી અગત્યની વાત છે. બરાબર, બીજી વાત કે ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આર્થિક ફાયદો. આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કે જે કઈ ઉર્જા સ્ત્રોત આપણને પ્રાપ્ત થાય અથવા આપણે ઉપયોગમાં લેવાના છે એ બધા જ ઉર્જા સ્ત્રોતો એ કેવા હોવા જોઈએ? તો કે બધા જ ઉર્જા સ્ત્રોતો છે એ સામાન્યમાં સામાન્ય અથવા તો જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે એને પણ પોસાય કે પરવડે એવી કિંમત હોવી જોઈએ. એટલે બીજું કે એની અંદર ઉર્જા પ્રાપ્ત કરવા માટે આર્થિક ફાયદો હોવો જોઈએ. નેક્સ્ટ કે ઈ ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે કઈ ઉપલબ્ધ સાધનો હોય એની કાર્યક્ષમતા પણ સારી હોવી જોઈએ. બરાબર, આપણે જે કઈ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ એ કાર્યક્ષમ હોવા જોઈએ, એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. એટલે શું, આપણે આની અગાઉ એક લેક્ચરમાં સોલર સેલની વાત કરી હતા કે સોલર સેલ છે એ ખૂબ ઓછી ઉર્જા આપે છે, તો એ સાધન છે પણ એની કાર્યક્ષમતા ઓછી છે. તો આપણે એવા સાધનો છે એ બનાવવા જોઈએ કે જે વધુ કાર્યક્ષમ હોય, તો આપણે આ ઉર્જા સ્ત્રોતોને સારી રીતે ઉપયોગ કરી શકીએ. એટલે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. અને છેલ્લે કે ઉર્જા સ્ત્રોતના ઉપયોગ છે એને દરમિયાન પર્યાવરણને થતી હાનિ, એટલે આવા બધા જ પરિબળો આપણે ધ્યાનમાં લેવા જોઈએ. એટલે ઉર્જા સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતી હાનિ. તો આટલી વસ્તુઓ છે એ ખાસ આપણે ધ્યાનમાં લેવાની હોય છે. તો આમ ઉર્જા સ્ત્રોતોની પસંદગી છે એ આટલા પરિબળો ઉપર આધાર રાખે છે, એક તો ઉર્જા પ્રાપ્તિની સરળતા, આર્થિક ફાયદો, ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા અને ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતી હાનિ, એ બધી જ બાબતો ઉપર આધારિત રહે છે. હવે આપણી આજુબાજુ જે ઉર્જાના સ્ત્રોતો છે એ પૈકી એવા ઉર્જા સ્ત્રોતો કયા કે જે પ્રદૂષણ રહિત હોય? તો કે સીએનજી અને સોલર સેલ, કયા બે ઉર્જા સ્ત્રોતો? સીએનજી અને સોલર સેલ એ બંને પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોતો છે. સીએનજી છે એ એક સ્વચ્છ બળતણ છે અને અન્ય બળતણની તુલનામાં વધારે સ્વચ્છ છે, કારણ કે એને અંતે કોઈ અવશેષ વધતા નથી અને પ્રદૂષણ ફેલાવતું નથી. બરાબર, અને સોલર સેલ છે એનો ઉપયોગ પણ પ્રદૂષણ રહિત છે. જો સોલર સેલનો ઉપયોગ, પણ સોલર સેલ બનાવવાની જે પ્રક્રિયા છે એ પાછી પર્યાવરણને નુકસાન કરે છે, કારણ કે એના માટે જે સિલિકોન છે એ પર્યાવરણ એ જમીનમાંથી ખોદકામ કરીને મેળવવું પડે છે, એટલે એ પર્યાવરણને થોડું અસર કરતા છે. કોણ? સોલર સેલની બનાવટ કરવાની ક્રિયા. સોલર સેલ બની ગયા પછી પર્યાવરણને પ્રદૂષણ કરતું નથી. એટલે જે ઉર્જા સ્ત્રોતો છે પ્રદૂષણ રહિત એવા બે, સીએનજી અને સોલર સેલ. હવે અહીં આપણે એક પ્રવૃત્તિના સ્વરૂપમાં આપણને આપ્યું છે કે કેટલાક ઉર્જા સ્ત્રોતો છે એની જાણકારી અને એનાથી પર્યાવરણ ઉપર થતી અસર આપણે જોવાની છે કે કયા ઉર્જા સ્ત્રોતથી શું અસર થાય. તો વિવિધ ઉર્જા સ્ત્રોતની પર્યાવરણ ઉપર થતી અસર. બરાબર છે, વિવિધ ઉર્જા સ્ત્રોતોની પર્યાવરણ પર થતી અસર.
ઉર્જા સ્ત્રોતની પર્યાવરણ ઉપર અસર. ચલો હવે આપણે છે ને લિસ્ટ બનાવીએ. એક બાજુ લખીએ ઉર્જા સ્ત્રોત અને બીજી બાજુ લખીએ એની હાનિકારક અસરો. બરાબર. ચલો હવે ઉર્જા સ્ત્રોત લેતા જઈએ તો સૌથી પહેલું છે અશ્મિભૂત બળતણ. શું છે અશ્મિભૂત બળતણ? તો અશ્મિભૂત બળતણ થી શું થાય? તો કે વાયુ પ્રદૂષણ થાય. ઈ જ્યારે બળે સળગે ત્યારે એનાથી વાયુ પ્રદૂષિત થાય, એસિડ વર્ષા થવાની શક્યતા છે અને ગ્રીન હાઉસ અસર જેવી શક્યતાઓ રહેલી છે. એટલે આની જે હાનિકારક અસરો છે એની અંદર શું આવશે? તો કે વાયુ પ્રદૂષણ, બીજું ગ્રીન હાઉસ અસર અને ત્રીજું એસિડ વર્ષા. સલ્ફરયુક્ત બળતણનું દહન થાય અશ્મિભૂત બળતણ તરીકે ત્યારે એ આવી એસિડ વર્ષા અને ગ્રીન હાઉસ અસર દર્શાવે છે. બીજું થર્મલ પાવર પ્લાન્ટ, તાપ વિદ્યુત મથક. થર્મલ પાવર પ્લાન્ટ, ચલો થર્મલ પાવર પ્લાન્ટ છે એની પર્યાવરણ ઉપર શું અસર છે? તો કે ઈ વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ ફેલાવે છે. બરાબર. એટલે એનાથી શું થાય છે? તો કે વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ ફેલાય છે. તો ત્યાર પછી આપણે જોવાનું છે એ જળ વિદ્યુત. તો જળ વિદ્યુત છે એનાથી શું થાય છે? તો કે જળ વિદ્યુત છે એનાથી બહુ મોટા નિવસન તંત્ર નાશ પામે, કારણ કે એના માટે બહુ મોટો વિસ્તાર જમીનનો જોઈએ છે. એટલે કેટલા બધા નિવસન તંત્રો નાશ પામે અને જે કૃષિની જમીન હોય, ખેતીની જમીન હોય એ ડૂબમાં જાય. એટલે કૃષિની જમીન ડૂબમાં જાય, કૃષિ જમીન અથવા કૃષિની ભૂમિ એ ડૂબમાં જાય. અને બીજું કે નિવસન તંત્રો નાશ પામે. હા, મોટા નિવસન તંત્રો છે એ નાશ પામે. ત્યાર પછીનું ચોથું જોવાનું છે એ છે જૈવ ભાર બળતણ તરીકે. ઓકે, જૈવ ભારની હાનિકારક અસર શું છે? તો કે જૈવ ભાર છે એનાથી, એના બળતણ એ દહનથી ધુમાડો, રાખ અને વાયુરૂપ દ્રવ્યોથી હવાનું પ્રદૂષણ થાય. એટલે ઈ શું કરે છે? હવા પ્રદૂષણ ફેલાવે છે. નેક્સ્ટ પાંચમું પવન ઉર્જા અને છઠ્ઠું સૌર ઉર્જા. હવે આપણે ભણી ગયા કે આ બંને છે એના ઉપયોગથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, એટલે આની કોઈ અસર નથી. બરાબર. ઈ પર્યાવરણ ઉપર કોઈ અસર દર્શાવતું નથી. એટલે આમ એ પર્યાવરણને નુકસાન કરતું નથી. પછી ભૂતાપીય ઉર્જા એ પણ નુકસાન નથી કરતી. અને સમુદ્રમાંથી મળતી બધી ઉર્જા, હા, એટલે કે ઈ તરંગ ઉર્જા ની બધું આવી ગયું. તો આ પણ કોઈ હાનિકારક અસર દર્શાવતા નથી. એટલે હું અત્યારે આમ નામ કરી નાખું છું. બરાબર છે. પણ એક નવમું અને છેલ્લું છે જે આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા, એ કઈ ઉર્જા? ન્યુક્લિયર ઉર્જા. કઈ? ન્યુક્લિયર ઉર્જા. બરાબર. હું અહીંયા સાઈડમાં લખી દઉં છું, નવમી ન્યુક્લિયર ઉર્જા. ઓકે, એનાથી શું નુકસાન થાય છે? તો આપણે એવું જોઈ ગયા હતા કે ન્યુક્લિયર ઉર્જાથી રેડિયોએક્ટિવ પ્રદૂષણ અને વિકિરણનું ઉત્સર્જન થાય છે. બરાબર છે. રેડિયોએક્ટિવ પ્રદૂષણ
અને વિકિરણોનું ઉત્સર્જન. લો તો આમ આવા ઉર્જા સ્ત્રોતોની આવી જુદી જુદી હાનિકારક અસરો છે એ થતી જોવા મળે છે. બરાબર છે, પર્યાવરણ ઉપર આવી બધી હાનિકારક અસરો ઉર્જા સ્ત્રોતોની જોવા મળે છે. આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે, આને બે વાક્યના એક વાક્યના સવાલ તરીકે પૂછી શકે. બરાબર છે, ત્યાર પછી આપણને એવો પ્રશ્ન આપ્યો છે કે શું કોઈ ઉર્જા સ્ત્રોત છે પ્રદૂષણ મુક્ત હોય, તો કે હા. કઈ તો કે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બરાબર છે, અને સમુદ્રમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, આ બધી જ ઉર્જા છે એ કોઈ પણ પર્યાવરણ પર અસર દર્શાવતી નથી, એટલે એ કેવી કહેવાય, તો કે પ્રદૂષણ મુક્ત છે. બરાબર, સામાન્ય રીતે અહીંયા આપણને એવું કીધું છે, એક ટેક્સ્ટ બુક ની અંદર વાત આપેલી છે કે રોકેટની અંદર બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે, તો શું સીએનજીની સરખામણીમાં એને વધારે સ્વચ્છ ઈંધણ કહેવાય? હા, કારણ કે હાઇડ્રોજન છે ને, જો એક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા છે કે હાઇડ્રોજન છે એનું જ્યારે દહન થાય હવામાં, ત્યારે એમાંથી શું ઉત્પન્ન થાય છે? પાણી. હવે પાણી છે એ વરાળ સ્વરૂપે હોય એટલે વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાવતું નથી, એટલે હાઇડ્રોજન છે એ સૌથી શ્રેષ્ઠ ઉર્જાનો સ્ત્રોત છે, બળતણનો સ્ત્રોત છે. પરંતુ આ હાઇડ્રોજન એ વિસ્ફોટક છે અને એને વાપરતી વખતે ઘણી કાળજી રાખવી પડે છે, એટલે આપણે રોજિંદા વ્યવહારની અંદર હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરતા નથી. બાકી હાઇડ્રોજન છે એ એક સ્વચ્છ બળતણ છે, એની જેવું સ્વચ્છ બળતણ આપણે પ્રાપ્ત કરી શકીએ નહીં. બીજું કે સીએનજી છે એની અંદર મુખ્ય ઘટક મિથેન છે, તો મિથેન છે ત્યારે એની અંદર હાઇડ્રોજન હોય અને કાર્બન હોય, એટલે સ્વાભાવિક છે કે એના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો હોય, એટલે એ આંશિક રીતે થોડું ઘણું છે એ શું કરી શકે, પ્રદૂષણ ફેલાવી શકે. જ્યારે આ છે પ્રદૂષણ સૌથી ઓછો તો નહીવત ફેલાવે છે, એટલે આમ હાઇડ્રોજન છે એ વધારે શ્રેષ્ઠ બળતણ છે એ ગણી શકાય છે મિથેન કરતા. બરાબર, પણ એનો ઉપયોગ ખાલી રોકેટ એન્જિનમાં બળતણ તરીકે થાય છે. ત્યાર પછીની એક નાનકડી અને સૌથી છેલ્લી વાત એવી આપી છે કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત છે એ આપણા માટે ક્યાં સુધી રહેશે. હા, આ મેઇન ટોપિક છે, કોઈ ઉર્જા સ્ત્રોત છે એ આપણા માટે ક્યાં સુધી રહેશે. જ્યાં સુધી આપણે રહેવું ત્યાં સુધી ઉર્જા સ્ત્રોતો તો રહેશે જ તે ભાઈ. બરાબર છે, જો અશ્મિભૂત બળતણ છે એના કરતા જૈવભાર બળતણનો ઉપયોગ છે એ વધારે લાભદાયી છે. શું કામ? આપણે અહીંયા એ બેની ડિસ્કશન કરીએ, કયા ઉર્જા સ્ત્રોત કરતા, તો કે અશ્મિભૂત બળતણ કરતા જૈવ ભાર છે એનો બળતણ તરીકે ઉપયોગ છે એ વધારે સારો થઈ શકે. શું કામ? તો કે સૌથી પહેલી વાત કે અશ્મિભૂત બળતણ છે એક તો પહેલું ખૂટી જાય તેવી અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. જો આ કેવો છે, ખૂટી જાય તેવો અને પુનઃ અપ્રાપ્ય. હાલો, ખૂટી જાય વાંધો નહીં, ફરીથી બનાવી તો નથી શકતા, એટલે એ પુનઃ અપ્રાપ્ય પણ છે. બીજું કે આ સ્ત્રોત આવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે, એટલે એ સમાપ્ત થવાની શક્યતા છે. બરાબર છે, આવનારા સમયમાં એ સમાપ્ત થઈ જશે. તેના ઉપયોગથી વાયુ પ્રદૂષણની માત્રા વધે છે, એટલે કે વાયુ પ્રદૂષણ સ્વાભાવિક છે કે અશ્મિભૂત બળતણ, કોલસો, પેટ્રોલ, ડીઝલ આ બધું વાપરીએ એટલે વાયુ પ્રદૂષણ છે એ વધે છે, એટલે વાયુ પ્રદૂષણની માત્રા છે એ વધારે છે. નેક્સ્ટ, તેથી એના ઉપર લાંબો સમય નિર્ભર રહી શકાય નહીં, એટલે આમ એટલે આની ઉપર લાંબો સમય સુધી નિર્ભર રહી શકાય નહીં. બરાબર, જ્યારે જૈવભાર છે
એની અંદર બળતણ તરીકે વૃક્ષોનો ઉછેર કરી અને બળતણના લાકડાનો યોગ્ય માત્રામાં આપણે પ્રબંધ કરી શકીએ છીએ, એટલે એ દ્રષ્ટિએ આ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત આપણને ફાયદાકારક છે. એટલે પેલું કે એ જૈવભાર તરીકે જૈવભાર બળતણ તરીકે વૃક્ષો છે એનો ઉછેર કરીને બળતણના લાકડા છે એનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરી શકીએ છીએ. બીજું કે બાયોગેસનો જૈવભાર તરીકે બળતણ તરીકે ઉપયોગ કરતા ચોક્કસ દરે અને સતત ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. બાયોગેસ દ્વારા ચોક્કસ દરે અને સતત ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. નેક્સ્ટ, આ ઉર્જા સ્ત્રોતોનું પુનઃ ઉત્પાદન શક્ય છે, એટલે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. આમ અશ્મિભૂત બળતણ કરતા જૈવભાર છે એનો બળતણ તરીકે ઉપયોગ છે એ વધુ હિતાવહ ગણવામાં આવે છે, વધારે લાભદાયી ગણવામાં આવે છે. તો આવી રીતે કોઈ પણ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી, તો કે જ્યાં સુધી આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ ત્યાં સુધી ઉર્જા સ્ત્રોત આપણા માટે છે, ત્યાર પછી આપણા માટે રહેશે નહીં. હવે સામાન્ય રીતે બીજી એક કેટલીક અહીંયા ચર્ચાઓ સરસ પ્રવૃત્તિના સ્વરૂપમાં આપેલી છે, એની અંદર એવું છે કે કેટલીક સમસ્યાઓ આપણને આપેલી છે કે ધારો કે કોલસો છે એનો અંદાજિત જથ્થો હવે પછીના 200 વર્ષ સુધી મર્યાદિત છે. જો શું કીધું છે, કોલસો છે એનો જથ્થો 200 વર્ષો માટે પર્યાપ્ત છે. બરાબર, તો હું આપણે એના આ બાબતમાં ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે, તો કે હા છે, સ્વાભાવિક છે. શું કામ, તો કે કોલસો છે એનો ઉપયોગ આપણે થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરીએ છીએ. બીજું, કોલસો છે એ નજીકના ભવિષ્યમાં ખૂટી જશે તો કોલસાના નિર્માણ માટે લાખો વર્ષો થાય છે, એટલે આમ એવો સમય હવે આપણી પાસે ન હોવાથી કોલસો છે એને આપણે યોગ્ય રીતે સાચવવો જોઈએ. બરાબર છે, બીજી વાત આપણને આપેલી છે. બીજો પ્રશ્ન છે કે એવું અનુમાન છે કે સૂર્ય આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. સૂર્ય છે એ આગામી 500 કરોડ વર્ષો સુધી જીવિત રહેશે, તો શું આપણને સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ? તો કે ન કરવી જોઈએ ને, 500 કરોડ વર્ષ સુધી એટલે આપણી કેટલી બધી પેઢીઓ આવશે ત્યાં સુધી મફતમાં સૂર્ય ઉર્જા આપશે, એટલે સૂર્ય છે એને સમાપ્ત થઈ જવાની આપણે સહેજે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. નેક્સ્ટ, હવે આ બધી જ બાબતોને આધારે આપણે કેટલીક ખૂટી જાય તેવા અખૂટ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે એની યાદી બનાવવાની છે. તો પહેલા આપણે જોઈએ ખૂટી જાય તેવા. ઉર્જા સ્ત્રોતો પછી અખૂટ ઉર્જા સ્ત્રોતો જે કોઈ દી ખૂટવાના જ નથી, ગમે એટલા વાપરો મફતમાં ખૂટશે જ નહીં. પછી કેટલાક એવા છે કે જે પુનઃ પ્રાપ્ય છે, એટલે કે એ ફરીથી પ્રાપ્ત થઈ શકે, અને છેલ્લે છે એ છે પુનઃ અપ્રાપ્ય. પુનઃ અપ્રાપ્ય, લો હવે આ બધા ઉર્જા સ્ત્રોતોના ઉદાહરણો આપણે દેવાના છે. તો ખૂટી જાય એવા કયા, કે અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલ અને પેટ્રોલિયમ, એટલે અશ્મિભૂત બળતણ, કોલસો અને પેટ્રોલ. આમ તો પેટ્રોલિયમ બરાબર છે. આ બધા ખૂટી જાય તેવા અખૂટ કયા છે, તો કે પવન ઉર્જા, પછી સૌર ઉર્જા, ભરતી ઓટ ઉર્જા,
આવી બધી ઉર્જાના સ્ત્રોતો એક એવા છે તો કે સતત પ્રાપ્ત થતા રહે એવા. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કયા છે? તો હમણાં જ આપણે જોઈ ગયા કે જૈવ ભાર એ પુનઃ પ્રાપ્ય છે, અને પુનઃ અપ્રાપ્ય કયા છે? તો કે પુનઃ અપ્રાપ્ય તરીકે છે અશ્મિ બળતણ. તો આમ આવા ઉર્જા સ્ત્રોતો કે જે નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવી સંભાવના છે એને આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જરૂર પડે ત્યાં જ એનો ઉપયોગ કરવો જોઈએ, તો આપણે આવા ઉર્જા સ્ત્રોતોને વધુ લાંબો સમય સુધી સાચવી શકીશું. ઓકે, તો આ એક ટોપિક સાથે અહીં આપણો આ પોર્શન છે પૂરો થાય છે. થેન્ક યુ.